नमस्कार दर्शक मित्रों, नाणा प्रधान निर्मला सीतारामन 1 फेब्रुआरी बजेट रजू करते। आ बजेट केवू हसे एक सौना मन में सवाल छे, कारण के कोरोना वैश्विक महामारी आपणे जोई अने 6-7 महीना नो जे समय गयो ए खूब कपरो गयो इकोनॉमी माटे, आम प्रजा माटे अने तमाम माटे, जेने कहीए के देशवासीओ माटे पण खराब कपरो समय गयो छे। तो एमांथी बहार निकळवानो रस्तो शुं? અને ઇન્ડિયન ઇકોનોમીની જે જીડીપી ગ્રોથ છે એ પણ માઇનસમાં જતો રહ્યો, જીએસટીની આવક ઘટી ગઈ, આ બધા ઘણા બધા ફેક્ટર્સ કામ કરી ગયા છે। હવે એમાંથી આપણે બહાર નીકળવાનું છે, ત્યારે સરકાર 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કરશે એની અંદર એ કેવો રોડમેપ હશે કે ઇકોનોમીને ચેતનવંતી બનાવી શકાય અને લોકોના ધંધા રોજગાર ફરીથી શરૂ થાય અને અર્થતંત્ર પણ ચેતનવંતું બને। तो बजेट नी आशा ने अपेक्षा ना जे एपिसोड नी अंदर आजे अपनी साथे स्काइप पर उपस्थित छे जानीता अर्थशास्त्री अने अर्थशास्त्र ना प्रोफेसर हेमंत कुमार शाह अने बीजा जानीता चार्टर्ड एकाउंटंट छे अमदावाद ना नितिन भाई पाठक, बन्ने नो ईटीवी भारत मा स्वागत छे। हेमंत भाई, सौथी पहेलो प्रश्न आपने ए करीशुं के कोरोना नी वैश्विक महामारी वच्चे ज्यारे बजेट आवी रह्युं होय ત્યારે આપણને સૌથી પહેલો સવાલ એ થાય કે બજેટ કેવું આવશે, હાર્શ આવશે? છૂટછાટોની તો આપણે વાત ન કરી શકીએ, પણ બજેટ કેવું હાર્શ આવશે? નવા ટેક્સેશન નાખશે, નવા કરવેરા નાખશે, શું હશે? શું હશે એની કલ્પના કરવી અઘરી છે, કારણ કે સરકારને જે કરવેરાની આવક થાય એ આવકમાં ઘટાડો થયો છે, જીએસટીની આવકમાં ઘટાડો થયો છે, આવકવેરાની આવકમાં પણ કંઈક અંશે ઘટાડો થયો છે, એટલે સરકારની આવકમાં ઘટાડો થયો છે। બીજી બાજુ થોડું ઘણું ખર્ચ વધ્યું છે, એટલે સરકારના સેવામાં પણ વધારો થયો છે, એટલે એ પ્રકારના સંજોગોમાં સરકારે વધારે આવક ઊભી કરવાના કરવી, અથવા તો સરકારે વધુ દેવું લેવાના પ્રયત્નો કરવા પડે। આ પ્રકારની પરિસ્થિતિ નવા બજેટમાં આપણે બહુ આસાનીથી કલ્પી શકીએ એમ છીએ। જો સરકાર વધારે દેવું લે, આંતરિક દેવું વધારે લે, એટલે દેશના લોકો પાસેથી, દેશની બેંકો પાસેથી અને નાણાં સંસ્થાઓ પાસેથી સરકાર વધારે દેવું લે, તો એનો અર્થ એવો થાય કે રાજકોષીય ખાધમાં વધારો થાય। હું એવું સમજું છું કે અત્યારે જે રાજકોષીય ખાધ ચાલુ વર્ષ માટે અંદાજવામાં આવી છે 3.5% જેટલી જીડીપીના, એમાં આ વર્ષે લગભગ 4.5% જેટલી થવાની સંભાવના છે, પણ આવતે વર્ષ માટે પણ હું એમ સમજુ છું કે એનાથી પણ વધારે થવી જોઈએ। જો આપણે એ 5.5% કે 6% સુધી લઈ જઈએ તો મને એમ લાગે છે કે દેશના અર્થતંત્રને વધારે સારી રીતે જીવંત કરી શકાશે। જો આપણે એમ નહીં કરીએ તો મને લાગે છે કે બહુ મોટી ભૂલ હશે, ઇટ વિલ બી અ બ્લન્ડર ઓન ધ પાર્ટ ઓફ ધ ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ મોદી ગવર્મેન્ટ। કારણ કે જો રાજકોષીય ખાધ વધે તો જ સરકારનું ખર્ચ વધે, અને જો સરકારનું ખર્ચ વધે તો જે અત્યારે મંદીની પરિસ્થિતિ છે એ મંદીમાંથી આપણે બહાર નીકળી શકીએ। નીતિનભાઈ, આ બજેટ, હેમંતભાઈ, આપણે નીતિનભાઈને પણ આ સવાલ પૂછીએ છીએ કે આ બજેટ કેવું હશે તમારી દ્રષ્ટિએ? બજેટ મને એવું લાગે છે કે આપણે ઓવરઓલ ઇકોનોમી આપણું બજેટની સાથે આપણે અમેરિકાનું, ચાઇનાનું, યુકેનું, યુરોપનું એ બધું બજેટ જોવા જઈએ તો અમેરિકાની ઇકોનોમીમાં એ લોકોએ જે કોવિડ પાસેથી ખર્ચો કર્યો છે એની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં ખર્ચો ઓછો થયો છે। હવે જે આપણી વેક્સિનેશન જે પ્રોગ્રામ છે એ બહુ મોટા પાયે છે, અને આપણી કોવિડની જે દવાઓ છે, જે આપણું વેક્સિનેશન છે, એ ફોરેનમાં વેચાશે। મને એવું લાગે છે કે અત્યારે જેમ ચાઇના ફટાફટ બહાર આવી ગયું એ પ્રમાણે ઇન્ડિયા પણ બહાર આવી જશે। ઇન્ડિયાની ઇકોનોમી અત્યારે ધમધમતી થઈ ગઈ છે, એમને એક્સપોર્ટ કરવું હોય તો એમને યુરોપની ઇકોનોમી પર પણ જોવા છે। અત્યારે આપણું ઇમ્પોર્ટ ઘટ્યું છે કારણ કે ઓઇલના ભાવ ઘટ્યા, એને લીધે આપણને ઇકોનોમીને ઘણો ફાયદો થયો છે। અત્યારે કોવિડ પાછળથી ખર્ચો થયો છે એ ગવર્મેન્ટે કોઈક ને કોઈક રીતના કવર કરવો પડશે। બીજું એક ઇશ્યુ એ છે, કોવિડને ખર્ચો કરવા માટે એમણે બજેટમાં ઇન્કમ ગમે ત્યાંથી ભેગી કરવી પડશે, તો એ લોકો મોટાભાગે રીચ ઉપર ખર્ચો વધારે નાખશે। મને એવું લાગે છે કે 1.5 લાખની જે બેનિફિટ જે
જે લિમિટ છે વધારાને વધારશે, તેમજ ઈટીડી મેડિક્લેમ છે એ પણ વધારશે. પછી મને એવું લાગે છે કે એમના સ્ટિમ્યુલસ પેકેજમાં મને એવું લાગે છે કે સ્ટાર્ટઅપ એટલે જે વેન્ચર કેપિટલ ફંડ જેટલું આવે એટલું આપણા દેશની ઇકોનોમી વધી જાય. તમે અત્યારે જુઓ કે ચાઇનામાં 67% ઓફ એઆઈ છે એનું ઇન્વેસ્ટમેન્ટ આખા વર્લ્ડનું એમાં છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે મેન પાવર જે છે એની આપણા એઆઈ માટે જે મેન પાવર છે એ આપણી પાસે છે. એક વખત એમાં જે વેન્ચર કેપિટલ ફંડ આવશે તો આપણો દેશ આખા દેશમાં અમેરિકાને બી કવર કરી શકશે. એટલે મારા પ્રમાણે રિયલ સેક્ટરને એ લોકો ગ્રોથ આપશે, મેડિક્લેમ વધારશે, સ્ટાર્ટઅપને વધારશે. અને મને એવું લાગે છે કે આપણું જેન્ડર જે બાયસ છે એને પણ એ લોકો પ્રમોશન આપશે. જો આ ત્રણ કરશે તો આપણી ઇકોનોમી ફટાફટ ક્યાંય આગળ પહોંચી જશે, મને એમાં કોઈ ડાઉટ લાગતો નથી. જી હેમંતકુમારજી, જે આ જે 5 ટ્રિલિયન આપતા, તમે સાક્ષી છો કે ગત વર્ષે જે બજેટ રજૂ થયું તેમાં 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી હતી નાણાપ્રધાને, અને વડાપ્રધાનનું પણ સપનું હતું આખું 5 ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમીની વાત આપણે જે કરતા હતા, તો એમાં તો મોટો ખાંચરો પડી ગયો છે. તો હવે આ સ્વપ્નનું સાકાર થશે કે કેમ? બજેટને કારણે એ સપનું સાકાર થાય એવા પ્રકારનું બજેટ હોવું જોઈએ. જી મને નથી લાગતું કે અત્યારે સરકારનું જે વલણ છે એ વલણ એ આ પ્રકારનું બજેટ આપવાનું હોય. સરકાર અત્યારે રાજકોષીય ખાધ ઓછી રાખવી, મર્યાદામાં રાખવી, એવા જ પ્રકારના એક વલણ સાથે ચાલે છે. એટલે પરિણામ એ ઊભું થયું છે કે તમે જુઓ કે કોરોનાને પરિણામે જે 5 પેકેજ બહાર પાડવામાં આવ્યા, દિવાળી પહેલાં એક બીજું પેકેજ બહાર પાડવામાં આવ્યું, આ બધું ભેગું કરો તમે, વાત હતી 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની, પણ ખરેખર એમાં સરકારનું ખર્ચ તો માંડ 2 લાખ કરોડ રૂપિયા, વધુમાં વધુ 3 લાખ કરોડ રૂપિયા કદાચ વધે એવી સંભાવના છે. હવે એ કેવી રીતે અર્થતંત્રને વધારે ચેતન બનતું બનાવે? ખરેખર તો સરકારે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે, અને એને માટે જ મેં કહ્યું એમ કે રાજકોષીય ખર્ચ વધારવાની આવશ્યકતા છે. એટલે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, આ જે કાયદો છે FRBM કાયદો, એ કાયદાને અત્યારે ભૂલી જવાની જરૂર છે. બાજુ પર મૂકો, એ 2008-10 જ્યારે મંદી આવી ત્યારે મનમોહનસિંહે એ કાયદાને બાજુ પર મૂક્યો અને રાજકોષીય ખાધ જે 2.8% જેટલી થઈ ગઈ હતી એ 6% જેટલી કરી નાખેલી. તો એ કામ અત્યારે મને લાગે છે કે કરવાનું છે, તો જ કદાચ આપણે આજે અત્યારે લગભગ 2500 અબજ ડોલરની જે આપણી 2500 કરોડ ડોલરની જે આપણી ઇકોનોમી છે એમાં આપણે 2-3 વર્ષમાં આપણે ક્યાંક થોડાક આગળ વધી શકીશું, નહીં તો વધી નહીં શકીએ. આ વર્ષે આપણે 6-7% જેટલો GDPનો ગ્રોથ રેટ માઇનસ રહેવાનો છે. IMF એમ કહે છે કે આવતા વર્ષે 11.5% જેટલો થશે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ 11.5%ના આંકડાથી અરખાઈ જવાની જરૂર નથી, કારણ કે આ વર્ષે જે ઘટ્યો છે 6-7 એમાં વધારો થવાનો છે. એટલે જો તમે આગલા વર્ષનો GDP લો તો એમાં ખરેખર કેટલો વધારો થયો એ આપણે જોવું જોઈએ. આ મુદ્દો વધારે મહત્વનો છે. એટલે રાજકોષીય ખાધ વધે અને દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થાય એને માટે સરકારે વિશેષ પ્રયત્નો કરવાની જરૂર છે. પણ માત્ર ઉત્પાદન વધે, માત્ર આવક વધે એ પૂરતું નથી. આ આવક સામાન્ય માણસોના ખિસ્સામાં જાય એ વધારે જરૂર છે. આવક કેટલી વધે છે એ મહત્વનું નથી, કેટલી ઝડપથી વધે છે એ મહત્વનું નથી, પણ આવક કોના ખિસ્સામાં જાય છે એ વધારે મહત્વનું છે એમ મને લાગે છે. નીતિનભાઈ, આવક વધારવાની આ વાત આપણે બજેટમાં હેમંતભાઈ કરી રહ્યા છે, તો હવે આવક વધારવા માટે તમને લાગે છે કે આ વખતે નાણાપ્રધાન કોરોના ટેક્સ નાખશે, અને કોરોના ટેક્સ ધારો કે નાખે તો એ કોના ઉપર નાખશે, કેવી રીતે નાખશે? અથવા GST નું જે માળખું છે એના જે 4 સ્લેબ છે એને ઘટાડીને 3 સ્લેબ કરે, અથવા GST ના ટેક્સમાં વધારો કરે, કઈ રીતે કરે, આપને શું લાગે છે? અચ્છા, તમને પહેલું તમારો ક્વેશ્ચન 2 હતો. એક તો 5 ટ્રિલિયન ક્યારે પહોંચશે, કેવી રીતે પહોંચશે,
જીએસટી માં વધારો કેવી રીતના થશે અને લોકોના ખિસ્સામાં પૈસા કેવી રીતના વધારાવશે. જી, લોકોના ખિસ્સામાં પૈસા વધારવા માટે એ લોકો પાસે બે ઓપ્શન છે. એ લોકો જેટલા બી કરદાતા છે જેની ઇન્કમ 50 લાખ ઉપર હોય, 1 કરોડ ઉપર જેની ઇન્કમ હશે એના પર એ લોકો સરચાર્જ નાખશે જ. જી, ઇન્કમ વધારવી પડશે. બીજું, એ લોકો લિમિટ વધારશે, 1.5 લાખની જગ્યાએ 2 લાખ. પછી ડેફિસિટ મેડિક્લેમમાં વધારશે. પ્લસ આ લોકો સ્ટિમ્યુલસ પેકેજ છે જે અત્યાર સુધી આપ્યા છે એ બહુ સિસ્ટમેટિક અને એ છે. જીએસટીમાં બી મને જયારે ઇનપુટ અને આઉટપુટ ક્રેડિટની જયારે મેચિંગ ચાલુ થશે, ઈવે બિલ થશે, તો મને નથી લાગતું કે જે અત્યારે જે એ લોકો લિબરલ હતા એ સ્ટેબિલાઇઝ કરવાની જે હતી. આપણું જીએસટીનું જે માળખું છે એ વર્લ્ડમાં નંબર 1 જેટલું મોટું છે એના જે ડેટા, તો મને નથી લાગતું કે જીએસટીમાં ઘટાડો ક્યારે થશે. એ લોકો વધારવા ઈચ્છે તો એ લોકો સુપર રીચ ઉપર, જેમ કે મોંઘી આઇટમ છે, મોંઘી કાર છે, એના પર એક રેટ વધારે હોય, પણ એ લોકો રેટ વધારીને પૈસા કલેક્ટ કરવાની ચોક્કસ કોશિશ કરશે. અને એવું માનું છે કે દેર આર 2 વે વેર વી કેન પુશ ધ જીએડીપી, એક્સપેન્સ બેઝ પ્લસ ડિમાન્ડ બેઝ. મને એવું લાગે છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ બેઝ અને ડિમાન્ડ પુલ બંને એટલું સ્ટ્રોંગ છે કે આપણી ઇકોનોમી આગળ જવાની જ છે. સર, સર બીજો પ્રશ્ન મને એ થાય છે કે વ્યક્તિગત આવકવેરાની જે મુક્તિ મર્યાદા છે એ મિનિમમ નહીં વધારે, એમાં વધે વધવાની શક્યતા ખરી? બિલકુલ નહીં. અચ્છા, તો એટીસીમાં વધારવાની શક્યતા ખરી? ઘણી વધારે, કારણ કે એમાં 1.5 લાખ રૂપિયા વર્ષોથી બાદ મળે છે. 2 લાખની કરશે, એસબીઆઈ વધારશે. જી જી. હેમંતભાઈ, ત્રીજો પ્રશ્ન એ છે આગળ કે ફિસ્કલ ડેફિસિટ વધી છે, જીએસટી ની આવક ઘટી છે, તો આ બંનેને મેચિંગ કરવું હોય, ધારો કે બંનેનો મનમેળ કરવો, એક સમતોલ કરવું છે આ વસ્તુને, તો એને ફિસ્કલ ડેફિસિટને વધારવા અને એને કાબૂમાં લેવા માટે સરકારે શું કરવું જોઈએ? હું એવું માનું છું કે ફિસ્કલ ડેફિસિટને અત્યારે કાબૂમાં લેવાની જરૂર જ નથી. અત્યારે જે આવશ્યકતા છે તે એ છે કે આ વર્ષે જે તમે 3.5% અંદાજે લીધે એ લગભગ 4.5% થવાની સંભાવના છે. એનાથી પણ વધશે. હું તો એમ કહું છું કે આવતે વર્ષે 6% થાય એવો અંદાજ મૂકો જ, બજેટ બનાવો. હું એમ કહું છું, એનું કારણ એ છે કે જો મંદીમાં સરકાર ખર્ચ ના કરે તો કરે કોણ? લોકો પાસે આવક નથી, બરાબર. અને બીજી બાજુ કંપનીઓ અત્યારે મૂડીરોકાણ કરવાને માટે તૈયાર નથી, કારણ કે એમની પાસે તો સ્ટોક પડ્યો છે, એ જ હજુ તો વપરાતો નથી. તો કંપનીઓ મૂડીરોકાણ ના કરે, લોકો વાપરે નહીં, તો પછી પૈસા આવે ક્યાંથી અર્થતંત્રમાં? મારું એક બીજું સૂચન એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ એટલા બધા હાઈ છે અત્યારે, અને તમે જુઓ સરકારે એટલી બધી એક્સાઇઝ ડ્યુટી ને વેટ એમાં નાખી છે, તો જેને કારણે તમે જુઓ પેટ્રોલ ડીઝલના ભાવને કારણે મોંઘવારીમાં વધારો થવાની એક શક્યતા હું જોઈ રહ્યો છું આગામી દિવસોમાં. તો આ એક એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને મોંઘવારીને કાબૂમાં લેવા પણ પ્રયત્ન સરકારે કરવો જોઈએ. તમારી વાત સાચી છે કે ડીઝલના અને પેટ્રોલના ભાવ વધ્યા છે, અને એને પરિણામે મધ્યમ વર્ગ ઉપર કે જેમની પાસે બાઇક છે, સ્કૂટર છે, મોપેડ છે, કાર છે, એમનું બજેટ ખોરવાઈ ગયું છે. જી, ડીઝલના ભાવ વધવાને પરિણામે ટ્રાન્સપોર્ટેશનનું કોસ્ટ વધ્યું છે, અને એને પરિણામે પણ અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એટલે આ એક જુદા જ પ્રકારની પરિસ્થિતિ છે કે એક બાજુ મંદી છે, બેકારી મોટા પ્રમાણમાં છે, અને બીજી બાજુ ભાવ વધી રહ્યા છે. તો સરકારે સામાજિક સલામતીની યોજનાઓ પાછળ વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે. એટલે જો સરકાર મનરેગા પાછળ વધારે ખર્ચ કરે, જે આ વર્ષ માટે એમણે 60,500 કરોડ રૂપિયા અંદાજ્યું હતું, અને પછી પાછું એમ કહ્યું કે અમે 40,000 કરોડ રૂપિયા વધારે ખર્ચીશું લોકડાઉન દરમિયાન, તો એ 1 લાખ કરોડ રૂપિયા જેટલું થયું. હવે એ ખરેખર કેટલું થયું છે એ તો આપણને રિવાઇઝ્ડ એસ્ટિમેટમાં ખબર છે, પણ હું એમ કહું છું કે જો તમે 60,000 કરોડ રૂપિયા ખર્ચો છો અને કાયદા મુજબ 100 દિવસની રોજગારી પણ તમે આપી શકતા નથી, તો એનો અર્થ એ થયો કે તમારે 100 દિવસની રોજગારી આપવા 1,20,000 કરોડ રૂપિયાનું ખર્ચ કરવું પડે. તો આ 1,20,000 કરોડ રૂપિયાનું ખર્ચ કરશો તો ગરીબોના ખિસ્સામાં આવક જશે, તો ગરીબો બજારમાં આવશે, અને બજારમાં ખર્ચ કરશે તો ઉદ્યોગો ચાલશે. ભાઈ, જેના ઘરમાં પંખો નથી ને એના ઘરમાં પંખો આવે, જેના ઘરમાં બલ્બ નથી, લાઇટ નથી, એના ઘરમાં લાઇટ આવે ને તો લાઇટનો ઉદ્યોગ ચાલે.
ट्यूबलाइट नो उद्योग चाले तो बल्ब नो उद्योग चाले अने तो बीजा घना बदा उद्योगों चाल से एट्ले आ समझवानी आवश्यकता है कि आ देश में गरीबों की आवक बच्चे तो ज उद्योगों वधारे समृद्ध थशे अने तो ज उद्योग औद्योगिक विकास थशे। दुनिया भर नो इतिहास आवुं कहे छे, छेल्ला 250-300 वर्षनो औद्योगिक क्रांति नो इतिहास जोई लो तमे यूरोप अने अमेरिका नो, तो एमने क्यारे विकास कर्यो के त्यारे विकास कर्यो के त्यारे एमना गरीब लोकोनो विकास थयो। एटले आपणे तकलीफ ए थई गई छे के आपणे 80 करोड़ लोकोनो विकास करवानी भाग्ये ज चिंता करीए छे, टुकड़ा फेंकीए छे। तमे जुओ तो खरा आ लॉकडाउन दरमियान 4.5 करोड़ स्थलांतरित मजूरोनी शू हालत थई छे, लगभग 1.5 करोड़ लोको चालता निकली गया अने सरकारे शू कर्यु एमना माटे ये तो बताओ मने। एक ट्रेनो दौड़ाई ए सिवाय अने एमाय एमनी पासेथी ट्रेननुं भाडुं लीधुं छे, तो सरकार संवेदनशील नथी गरीबोनी समस्याओ प्रत्ये। हुं एवी अपेक्षा राखुं छुं के आ सरकार वधारे संवेदनशील बने आ बजेटमां, અને એ દેખાવું જોઈએ કે તમે ખરેખર સંવેદનશીલ બન્યા છો, માત્ર ભાષણમાં નહીં બોલવાનું। મહાત્મા ગાંધી ને સ્વામી વિવેકાનંદ અને સંત તિરુવલ્લુવર ને કબીર ને રહીમ ને એવા બધાના દોહા ને વાક્યો નહીં બોલવાના અને સંવેદના ઊભી નહીં કરવાની, ખરેખર સંવેદનાત્મક બજેટ હોવું જોઈએ। લાસ્ટ ક્વેશ્ચન સર બંનેને હું પૂછીશ કે IMF આજે જે કહ્યું છે કે 11.5% નો GDP ગ્રોથ આવશે, તો શું ઇટ્સ પોસિબલ કે બે નાણાકીય વર્ષ 2021-22 માં આ 11.5% નો GDP ગ્રોથ ભારત હાંસલ કરી શકશે? ભારત 11.5% નો વૃદ્ધિ દર હાંસલ કરે તો પણ આપણે એ સમજવાની જરૂર છે કે આ વર્ષે જે 6-7% ઘટેલો છે ને એનાથી ઊંચો જવાનો છે। એટલે ગયા વર્ષે જે હતો એના કરતા તો એ વધારે થાય છે કે કેમ એ સવાલ। એટલે આપણે ખરેખર તો 2020-21 વર્ષમાં જે ઘટાડો થયો છે એ 21-22 વધવાનો છે, તો આપણે 21-22 ત્યાં હોઈશું કે જ્યાં આપણે 2019-20 હતા, એ આપણે સમજવાની જરૂર છે। નીતિનભાઈ, હું તમને એક વસ્તુ કહું કે આ જે કોરોનામાં જે પરિસ્થિતિ થઈ છે, બરાબર, આપણે બીજા બધા વર્લ્ડના જે લેવલે જઈએ તો ચાઇના એ કોરોનાની સામે લડીને આગળ આવી ગયું છે, અમેરિકા એ રીતના આગળ નથી આવી શક્યું, યુરોપ બહુ પાછળ પડી ગયું છે અને ઇન્ડિયા એની કમ્પેરિઝનમાં બહુ જ ઓછું પાછળ પડ્યું છે, અને બીજું આપણે ત્યાં જે મનરેગા ને જે બધી સ્કીમો છે એ પ્રમાણે બી ઘણું સારું મેનેજમેન્ટ થયું છે। હવે જો ગવર્મેન્ટનો આ વાત કે ગવર્મેન્ટે જે પણ નાના નાના જેટલા બી કોરોનામાં સ્ટેપ લીધા છે એમાં એ લોકોનો બે પર્પઝ હતો, ખર્ચો ઓછો કરવો, મિનિમમ ખર્ચો કરવો, જે ખર્ચાથી ગવર્મેન્ટની રેવન્યુ વધે। મને યાદ છે કે મારા એક ફ્રેન્ડને ત્યાં હું ગયો હતો કે અમારે ત્યાં ગામડામાં લોકોને અનાજ ફ્રીમાં મળ્યું છે, એ લોકોને કામ કરવાની ઈચ્છા નથી। જો તમારે દેશને આગળ લઈ જવો હોય, ચાઇનાના લેવલે પહોંચવું હોય, તો આપણે પોપ્યુલેશન બજેટની સ્કીમ કાઢી નાખવી જી, આપણે ફોકસ ઓરિએન્ટેડ થવું પડશે, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આવવું પડશે, વેન્ચર કેપિટલ ફંડમાં આવવું પડશે। જેમ કે ફોરેનમાં અત્યારે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એ લોકોએ 67.3 બિલિયન ડોલરનો એમનો પોતાનો ગ્રોથ છેલ્લા 2 વર્ષમાં દેખાયો છે। આપણે કોઈ સેક્ટર સિલેક્ટ કરી એમાં મને મન હું તમને એક વસ્તુ કહું છું, એક એટલે ચાઇનાવાળાએ 500 જણને AIમાં ટ્રેનિંગ આપી અને એ લોકો તેટલા લેવલે પ્રોજેક્ટ કર્યો। આપણા દેશમાં એક એક ઇન્ડિવિડ્યુઅલ જેમ કે હેમંતભાઈ છે એ બધા જ જો દેશની પ્રગતિ માટે લાગી જાય અને પોલિટિશિયનને જે કરવું એ કરવાનો, દેશ પોલિટિશિયન એકલાથી આગળ નથી આવતો, ઇન્ડિવિડ્યુઅલ જ્યારે મહેનત કરશે અને બધા જ જો મહેનત કરશે અને આપણે ત્યાં યુથ છે એમને કઈ રીતના સામે લગાડવું, કેવી રીતે પ્રોડક્ટિવિટી કરવી, એટલે એની એક આખી ઇકોસિસ્ટમ હોય છે। ઇકોસિસ્ટમ એટલે શું કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમારો એક મેન પાવર હોય અને એનાથી આખી સિસ્ટમ વધે। એ લોકોએ વેન્ચર કેપિટલ ફંડમાંથી કેટલા બધા દેશો આગળ લોકો આગળ આવીએ છે, તમે ગૂગલ જુઓ, ફેસબુક જુઓ, આ બધા વેન્ચર કેપિટલ ફંડમાંથી આગળ આવ્યા છે। અને 11.5 તો ઠીક છે, 5 ટ્રિલિયન ઇકોનોમી ઇઝ એચિવેબલ, દેશમાં કરપ્શન થાય, કેટલી ટ્રાન્સપરન્સી થાય, ગરીબોને જેમ કે આટલા બધા 1 કરોડ લોકો રસ્તામાં રખડી પડ્યા, પણ એ બધા દેશોનો પોતાનો પ્રોબ્લેમ તમે જોવા જાઓ તો ઘણો બધો મોટો છે,
અને મને એવું યાદ છે કે સીતારામનનું આખું બજેટ જે તમને 5 ટ્રિલિયન 500 એમણે એક જ જગ્યાએ ખર્ચો ઓછો કરવાની કોશિશ કરી છે. એ લોકોએ પોપ્યુલર થવાની ઓછામાં ઓછી મહેનત કરી છે. અમારે પોપ્યુલર જેમ કે સ્વામનો જે અત્યારે ઇસ્યુ છે એ લોકોએ જે રીતે હેન્ડલ કર્યું છે અને પોલિટિશિયનોને દેશનું ભલું નથી જોવું. જી સર, આ બંને આ ચર્ચામાં જોડાયા બજેટની, એ બદલ હેમંતભાઈ કુમાર અને નીતિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આઈ સો હોપ, આપણે આશા રાખીએ કે 1 ફેબ્રુઆરીએ બજેટ જે રજૂ થવાનું છે તે ઇકોનોમીને આગળ લઈ જનારું હોય, ભારત દેશને આગળ લઈ જનારું હોય. થેન્ક યુ વેરી મચ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.